તમારા પેટમાં બીજું મગજ છે. તમે કેવું વિચારો છો, કેવું અનુભવો છો, બધું પેટમાં જે થઈ રહ્યું છે તેના દ્વારા નક્કી થાય છે. આટલું શક્તિશાળી સાધન જો તમે તેને કેવી રીતે સંભાળવું તે જાણતા નથી તો તે એક ગંભીર સમસ્યા છે. ઇન ધ યોગિક કલ્ચર, યોગિક સંસ્કૃતિમાં સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે તમારે હંમેશા એક માણસ એક દિવસમાં જેટલું ચાલી શકે તેટલી ત્રિજ્યાની અંદરની જમીનમાં ઉગાડવામાં આવતો ખોરાક લેવો જોઈએ. સવારથી સાંજ સુધી જો તમે ચાલો, ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ ઇફ યુ વોક, યુ મે ડુ, તમે 15-20 કે કદાચ 25 કિલોમીટર સીધી રેખામાં ચાલી શકો. તેથી 25 કિલોમીટરની ત્રિજ્યાની અંદર જ તમારે ખાવું જોઈએ. આની પાછળનું તર્ક શું છે? આની પાછળનું વિજ્ઞાન શું છે? તો માટીમાં સૂક્ષ્મ જીવાણુઓની જે પ્રવૃત્તિ થઈ રહી છે અને તેના જેવું માનવ પેટમાં જે થઈ રહ્યું છે, ફોર ધ સેમ ઇઝ વેરી સિમિલર, તે ખૂબ સમાન છે. અથવા તો પેટમાં તે એક રીતે એક પ્રકારનું વધુ વિકસિત અથવા તેની જ વધારે સારી અભિવ્યક્તિ છે. હજારો વર્ષો પછી હવે આધુનિક ચિકિત્સા પદ્ધતિ વાત કરી રહી છે કે તમારા પેટમાં બીજું મગજ છે. તમે જે છો તેના વિશે ઘણી બધી બાબતો હું આશા રાખું છું કે તમારા માટે તે એવું નથી, પરંતુ તમે જે છો તેના વિશે ઘણી બધી બાબતો, તમે કેવું વિચારો છો, તમે કેવું અનુભવો છો, તમારું સંતુલનનું સ્તર, તમારી માનસિક શાંતિ, બધું જ પેટમાં જે થઈ રહ્યું છે તેના દ્વારા નક્કી થાય છે. તેને બીજા મગજ અથવા પેટના મગજ તરીકે ઓળખવામાં આવે છે. વેલ, એ વાત સાચી છે કે શરીરની રાસાયણિક પ્રક્રિયા વિવિધ સ્તરે થઈ રહી છે. એક વાત એ છે કે રાસાયણિક પ્રક્રિયાના સંચાલનમાં ગ્રંથિના સ્ત્રાવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ પેટ એ જગ્યા છે જ્યાં તમારા રાસાયણિક કારખાનાનો કાચો માલ છે, તમામ ખોરાક. તો કેવા પ્રકારનો ખોરાક? જો તમે જે જમીન પર ઊભા હો ખોરાક ત્યાંથી આવી રહ્યો હોય તો પછી તે અમુક સંબંધ ધરાવે છે. આ આખી સમસ્યા, માણસની સમસ્યા આ છે કે તમે થોડી વાર આજુબાજુ ફરી શકો છો, બસ તે કારણે તમને લાગે છે કે કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે તેઓ કોઈ બીજા ગ્રહ પરથી અથવા કોઈ બીજા બ્રહ્માંડમાંથી આવ્યા છે, તેઓ દાવો કરી રહ્યા છે. વેલ, જો તમે આ વૃક્ષ જેવા બનેલા હોત જેના મૂળ માટીમાં ચોટેલા હોય છે, તો તમે સ્પષ્ટ રીતે સ્પષ્ટપણે જાણશો કે તમે માટીમાંથી આવ્યા છો. માત્ર કુદરતની ઉદારતાને કારણે તેણે તમને થોડાક આજુબાજુ ફરવા દેવાની મંજૂરી આપી અને તમે બધા મૂંઝવણમાં પડી રહ્યા છો કે તમારો સ્ત્રોત શું છે. તેથી મૂળ સ્ત્રોત સાથે સંપર્કમાં રહેવું, જે માટી છે. તમારી ઉત્ક્રાંતિની પ્રક્રિયા ખુદ માટી દ્વારા હાથ ધરવામાં આવી છે, માટી દ્વારા ઉત્તેજિત કરવામાં આવી છે. ઉત્ક્રાંતિનું સૌથી મૂળભૂત પાસું કે જ્યાંથી જીવન તેની લાખો અભિવ્યક્તિઓમાં આ ગ્રહ પર જીવનના વધુ અને વધુ જટિલ સ્વરૂપોમાં વિકસિત થયું છે. અને આજે ઠીક છે, આપણે ઓછામાં ઓછો એવો દાવો કરી શકીએ છીએ કે આપણે પૃથ્વી પરના સૌથી વિકસિત પ્રાણી છીએ. આપણે હજી એક માનવી બનવાનું બાકી છે, છતાં પ્રચંડ ક્ષમતા સાથેના વિકસિત પ્રાણીઓ. આ ક્ષમતા દુર્ભાગ્યપણે આપણી અને આપણી બુદ્ધિ વિરુદ્ધ કામ કરી રહી છે. આવર ઇન્ટેલિજન્સ, આજે દરેક વ્યક્તિ પેટનું મગજ વધુ મહત્વનું છે તેવી વાત કરી રહ્યા છે, બસ એટલા માટે કે તેઓ આ મગજને કેવી રીતે સંભાળવું તે જાણતા નથી. આ મગજ એક ગંભીર સમસ્યા બની રહી છે. દરેક વ્યક્તિને લાગે છે કે આ બધા જ માનસિક મુદ્દાઓ અને સમસ્યાઓનો આધાર છે. હા, તે છે. જો તમે તેને કેવી રીતે સંભાળવું તે જાણતા નથી, આટલું શક્તિશાળી સાધન, જો તમે તેને કેવી રીતે સંભાળવું તે જાણતા નથી, તો હા, તે એક ગંભીર સમસ્યા છે. તેથી હવે તેઓ પેટના મગજ પર પાછા વળી રહ્યા છે, જે વધુ વિશ્વસનીય છે. ઓછામાં ઓછું તે એની મેળે ચાલે છે. તેથી પેટના સૂક્ષ્મ જીવાણુઓ અને ઉપરની માટીમાં શું થઈ રહ્યું છે તે ખૂબ જ સમાન છે. અને તેમાં માત્ર જીવન નિર્માણની સામગ્રી જ નથી, તેમાં ઘણા બધા ઉપચારો પણ છે. તે દૃષ્ટિએ આજે આપણે તેને દવાઓ કહેવા માંગીએ છીએ, પરંતુ હું તેને ઉપચારાત્મક બળ કહીશ. ઉદાહરણ તરીકે તમે જાણો છો,
એવું જાણવા મળ્યું છે કે ઘણા અભ્યાસો થયા છે જેમાં એવું જાણવા મળ્યું છે બહાર માટીમાં રમતા બાળકો હંમેશા પેટના સૂક્ષ્મ જીવાણુથી સમૃદ્ધ હોય છે. ઓલવેઝ હેવ અ રિચર ગટ માઇક્રોબિયોમ. એટલા માટે નહીં કે તેઓ માટી ખાય છે, તે ફક્ત એટલા માટે થાય છે કારણ કે તમારું શરીર અને માટી બે અલગ વસ્તુઓ નથી, તે માત્ર બે અલગ સ્વરૂપોમાં છે. પછી ભલે તમે એ માટીમાંથી ઘડો બનાવો અથવા તમે આ માટીમાંથી ચિત્ર બનાવો, મેક અ પિક્ચર આઉટ ઓફ ધ સોઇલ ઓર અથવા તમે આ માટીમાંથી માનવ શરીર બનાવો, તે બધું જ માટી છે. તેથી સંપર્ક અને મિલન, કાં તો ખોરાક અથવા શારીરિક રીતે જોડાયેલા રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આધુનિક જીવનશૈલીએ આપણને સંપૂર્ણ રીતે માટીથી દૂર કરી દીધા છે. આપણે માટીથી ક્યાંય ઉપર જીવી રહ્યા છીએ. વી આર લિવિંગ વે અપ ફ્રોમ ધ સોઇલ એન્ડ જ્યારે આપણે જમીન પર ચાલવું પડે ત્યારે પણ તેણી ઊંચી હિલ્સ પહેરે છે જે 6 ઇંચ ઊંચી છે. હું મહિલાઓ અને તેમની ફેશનની વિરુદ્ધ નથી, તેઓ જે ઈચ્છે છે તે કરી શકે છે, પરંતુ જમીનના સંપર્કમાં રહેવું અને ખાસ કરીને માટી સાથે એ સ્વસ્થ અને સંતુલિત જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ હેલ્ધી એન્ડ બેલેન્સ લાઈફ. એવી ઘણી બધી વસ્તુઓ છે અને લોકોએ હંમેશા યોગોથી જ્યારે તેઓ શાંતિ મેળવવા ઈચ્છતા હોય, જ્યારે તેઓનું મન અસ્તવ્યસ્ત હોય, તેઓ જંગલોમાં પહાડોમાં જાય છે અને શાંતિથી બેસે છે. યોગમાં આપણે હંમેશા કોઈ પણ પ્રકારની અળગા રાખતી વસ્તુ વગર જમીન પર સૂઈએ છીએ, સિવાય કે ઓર્ગેનિક પાથરણું, કારણ કે આપણું શરીર સંપર્કમાં હોવું જોઈએ અને ઋણ વિદ્યુતભાર પણ થવાની જરૂર છે. તેથી તમારું શરીર અર્થિંગ જેવું બને છે અને ઋણ વીજભાર તે વધારાના ધન વીજભારને તટસ્થ કરે છે, જે બેચેનીનું કારણ બની શકે છે, જે બિનજરૂરી પ્રવૃત્તિ ન્યુરોલોજીકલ પ્રવૃત્તિનું કારણ બની શકે છે, જે વિવિધ પ્રકારની સમસ્યાઓ તરફ દોરી શકે છે. તે તમારા એન્જિનને હંમેશા વધુ ઝડપે દોડાવવા જેવું છે. તેથી લોકો જંગલો, વન અને પર્વતોમાં ગયા અને તેઓ બસ બેઠા અને તેઓએ જોયું કે તેઓ શાંતિપૂર્ણ બની ગયા. આને માટી સાથેના સંપર્ક સાથે કંઈક સંબંધ છે. તમે વિચારી શકો છો કે આ એક વૃક્ષ છે પણ આ માટી છે. તમે વિચારી શકો છો કે તે એક પ્રાણી છે, તે માટી છે. તમે વિચારી શકો છો કે આ એક માણસ છે, આ માટી છે. તેથી આ સંપર્ક ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે જ મેં હમણાં સાંભળ્યું કે જ્યારે હું લોસ એન્જલસમાં હતો, તેઓ મને કહેતા કે એલએની બહાર એક ફાર્મ છે જ્યાં જો તમે $50 ચૂકવો છો તો તમે લગભગ 1.5 કલાક સુધી ગાયને ભેટી શકો છો. બીકોઝ કારણ કે તમે માટી સાથે જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છો, તમે પેટના સૂક્ષ્મ જીવાણુને સમૃદ્ધ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છો, તમે તમારામાં સંતુલનની થોડી ઝલક લાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. વેલ, જો તમારી પાસે શક્તિશાળી યોગિક અભ્યાસ હોય તો તમે અંદરથી જ જાતે કરી શકો, પરંતુ જો તે નથી તો સૌથી સરળ વસ્તુ છે માટી સાથે સંપર્કમાં રહેવું. અને તે હકીકત છે કે 30 કરોડથી વધુ લોકો અસ્થમાથી પીડાય છે. That over 300 million people suffer from asthma. યુનાઇટેડ સ્ટેટ્સમાં 2/2 બાળકો 3 વર્ષની ઉંમરે શ્વાસની તકલીફ વિકસિત કરે છે અને તેઓ તમામ પ્રકારની દવાઓ પર છે. લોકોને તમામ પ્રકારની વસ્તુઓથી એલર્જી છે. વેલ, 100 વર્ષ પહેલાં તમે આ એલર્જી વિશે ક્યારેય સાંભળ્યું ન હતું, બહુ ઓછા લોકોને ખબર હતી. આજે તે એક સામાન્ય વસ્તુ જેવું બની રહ્યું છે. દરેક વ્યક્તિને કોઈ ને કોઈ વસ્તુથી એલર્જી છે. હું એવા લોકોને મળ્યો છું જેમને સૂર્યપ્રકાશથી એલર્જી છે. હું એવા લોકોને મળ્યો છું જેમને વરસાદના પાણીથી એલર્જી છે. હું લોકોને મળ્યો છું ખરેખર મગફળી અને શિંગદાણાની એલર્જી. બધા તેના વિશે જાણે છે. એવું નથી કે તેઓએ તેને ખાવું પડશે. જો તમે આ શિંગને ફક્ત તોડો, આ અદ્ભુત શિંગ જે ખૂબ જ પૌષ્ટિક છે, જેને આપણે મગફળી તરીકે ઓળખીએ છીએ અને કારણ કે તે જમીનમાં ઉગે છે, વેલ, જો હું તેને અહીં ખોલું તો ત્યાં 50 ફીટ દૂર કોઈને એલર્જી છે તેઓ મૃત્યુ પામી શકે છે. બસ તેની સંવેદનશીલતા જુઓ. તો આ વસ્તુઓ એટલા માટે બની છે કારણ કે આપણે વિચારવા લાગ્યા છીએ કે આપણે બીજે ક્યાંકથી આવ્યા છીએ. ખરેખર કેટલાક લોકો એમ કહીને તમારા મનમાં આ વાતને સમર્થન આપતા હોય છે, એવા પુસ્તકો જે કહે છે કે તમે બધા એલિયન્સ છો જે બીજે ક્યાંકથી આવ્યા છે. ભલે તમે એલિયન હોવ, જો તમે એક એલિયન હોવ તે મારી સાથે ઠીક છે, કદાચ હું પણ એક એલિયન છું. I may also be one. તમે જાણો છો હું આવો દેખાવ છું, હું પણ એક હોઈ શકું, પરંતુ આપણે આ ગ્રહ પરના જીવનને સારી રીતે સ્વીકારી લીધું છે. તેથી આપણું જીવન, આપણું શરીર, આપણો ખોરાક અને આપણું મૃત્યુ માટી સાથે છે. તે સમજવું જ જોઈએ કે જેઓ ખેતરો અને ખુલ્લા વિસ્તારોમાં રહે છે, ગામડાના બાળકો અને બીજે રહેતા બાળકોમાં એલર્જીનું પ્રમાણ ઘણું ઓછું છે. શું તમે આફ્રિકામાં કોઈને પરાગની એલર્જી હોવાનું સાંભળ્યું છે અથવા બીજું કંઈક? શું તમે કોઈ આદિવાસીઓ વિશે સાંભળ્યું છે જે અહીં નજીકમાં રહેતા હોય?
કોઈને દૂધમાં રહેલ શર્કરાનો અપચો હોય, એનીબડી હેવિંગ એની લેક્ટોઝ ઇનટોલરન્સ, આવી વાતો સાંભળી નથી. આ ફક્ત સમૃદ્ધ સમાજમાં જ થાય છે, કારણ કે આપણે વિચારીએ છીએ કે સમૃદ્ધિનો અર્થ છે કે આપણે હાઇડ્રોજનના ફુગ્ગા બની જવું જોઈએ. તેનો અર્થ કે આપણે શક્ય એટલી દરેક રીતે પૃથ્વીથી દૂર જ રહેવું જોઈએ, અને પછી આપણે જીવન બનાવનાર જાદુ જે માટી છે તેને ગંદકી કહેવાનું શરૂ કરીએ છીએ. જો આ ગંદકી છે તો તમે અને હું કચરાની કોથળી છીએ, ચાલો આપણે એવા ના બનીએ.